शरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमयवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी जय। श्री हरि कृष्ण महाराज नी। श्री घनश्याम महाराज नी जय। बता भक्तों ने भाव थी जय स्वामी नारायण। भक्त चिंतामणि परचा विभाग 152 प्रकरण अपने थोड़ा दिवस पहला दादा दीवानी कथा सांभळी हती। एज प्रकरण छे आगळनी परचो एक सांभळीशु। वळी वणी क भक्त सुंदर भाई श्याम जी ने पीतांबर यह बेउ भाई सतसंगी तेनो भाई वैष्णव कुसंगी नाम शोभा राम ते अनाड़ी करे सत्संग नो द्रोह दाड़ी श्याम जी पीतांबर ने वारे आवे सत्संग माही तो मारे। आ बुरानपुरની જ વાત છે। દાદો દીવાન એ બુરાનપુરનો હતો, આ બુરાનપુરના જ ભક્તો છે। ત્યાં વણી જ્ઞાતિની અંદર શ્યામજી અને પીતાંબર એ બે ભાઈ સત્સંગી હતા અને એનો ભાઈ હતો આમ વૈષ્ણવ પણ કુસંગી હતો, એનું નામ હતું શોભારામ। કેવો હતો તો સ્વામી કે અનાડી હતો। અનાડી એટલે બધાય હે નાસ્તિક ને માર જોડમાં નામ તેમ કમ્પ્લીટ કે સત્સંગ વત્સંગ કે ભગવાન ભગવાનનું ઓછું એને કંઈ એવું હતું નહીં। અને કરે સત્સંગનો દ્રોહ દાડી નિત્ય સ્વામિનારાયણ પ્રત્યે અને સહેજે દ્વેષ અને સત્સંગનું કોઈ બોલે તેને હંમેશા વાંકું જ બોલે। પણ એના બે ભાઈ હતા શ્યામજી અને પીતાંબર, વણિક જ વણિક જ્ઞાતિના ત્રણેય ભાઈઓ હતા। શ્યામજી અને પીતાંબર મંદિરે જાય સત્સંગ કરે તો એને હંમેશા નિત્ય વારે કે ત્યાં શું છે, ત્યાં જઈને શું કરવાના છે, થોડું બીજું કંઈ કામકાજ કરો આમ તેમ, અને જાય તેમ છતાંય જાય તો મારે, એવું લખ્યું છે આમાં। શ્યામજી પીતાંબરને વારે આવે સત્સંગમાં હી તો મારે, સત્સંગમાં જો બે ભાઈઓ જાય તો આ ના માને તો પછી શોભારામ બેયને મારે પણ કરો, મોટો ભાઈ અને પેલા બેનાથી ના ના। સત્સંગમાં ઘણી વાર આવું હોય, કોઈને સત્સંગ હોય તો ઘરે પાછી બીજાને સત્સંગ ના હોય તો ત્યારે બહુ અઘરું પડે। એમાં જે સત્સંગ રાખતા હોય એનો સત્સંગ મહારાજને સંતો એનાથી વધારે રાજી થાય, એવી પરિસ્થિતિમાં જે સત્સંગ રાખે છે, બધે ઘરમાં બધા સત્સંગી હોય તો બધા કરે અને સહેજે થોડું સુગમ પડે,
પણ એ ઘરમાં એકને સત્સંગ હોય ને એકને ના હોય ને પછી બીજાએ વિરોધ કરતા હોય તો એ જે રાખવું ને તો એ ભગવાન પાસે સંતો પાસે સમાગમ દર્શન મહારાજની આજ્ઞા પાળવી અને બહુ અઘરી હોય અને એવી પરિસ્થિતિમાં જે પાળે એના પર મહારાજ વિશેષ રાજી થાય. ઇન્ડિયામાં તે આપણા પહેલાં ભગત છે ભરૂચવાળા, તો એ ભગત આવતા હોય પણ એના ઘરેથી બધાય ઘરવાળાને સત્સંગ ના હોય, પણ ભાઈને સત્સંગ હોય તો પછી કેટલી કંકાસ થાય ને એ રીતે ઘરવાળાને હોય ને ઘર શું કહેવાય, પણ પતિને ના હોય તોય એને કેટલી કંકાસ થતી હોય. પણ એવી પરિસ્થિતિમાં જે સત્સંગ રાખે છે એના પર મહારાજ બહુ રાજી થાય. અહીંયા તે આ બંને ભાઈ શ્યામજીને પિત્તાંબર એને સત્સંગ છે, પણ એનો મોટો ભાઈ શોભારામ એ તો અનાડી છે, સત્સંગનો દ્રોહી છે, દ્વેષી છે, કોઈને સત્સંગ કરવાય ના દે ને કરે નહીં, અને જો જાય તો બે ભાઈને મારે. એમ કરે અવળાઈ અતિ કેનું કેણ ન માને કુમતી, કરે નિંદા એ પડ્યો અભ્યાસ, પછી આવ્યા તે સંતને પાસ. સંતે વાત કરી અતિ સારી, તે તો વાત હૈયા મન ધારી. પછી સંતને રૂપે શ્રીમુખ કહ્યા, જમ પૂરી ન જે દુઃખ. આવી રીતે નિત્ય અવળાઈ કરે, કહેતા ખોટું કામ કરે અને પેલાને સાચું કરે નહીં, કરવા દે નહીં અને કરે નહીં, અને નિત્ય દ્વેષ કરે અને કોઈની વાત પણ માને નહીં. કોઈ બે સારા સજ્જનો કહે કે ભાઈ ભગવાનનું ના ભજન કરે સત્સંગ કરે છે તને શું વાંધો છે, તો કોઈની વાત પણ એના માન્યામાં આવે નહીં અને એ તો એનો ધંધો ચાલુ જ રાખે. કરે નિંદા એ પડ્યો અભ્યાસ, અને પછી તો શું થયું, ભગવાનનો નિંદા સત્સંગની નિંદા કરવામાં એનો અભ્યાસ થઈ ગયો, એટલે પછી તો સહેજે થઈ ગયું. કોઈ પણ મળે ને વાતે વાતે એ જ એને આવે, સત્સંગનો દ્રોહ કરે, સ્વામિનારાયણની નિંદા કરે, સ્વામિનારાયણનું ભજન કરતા હોય એની પણ નિંદા કરે, વાત કરતાં કરતાં પછી એનો અભ્યાસ થઈ ગયો. જેમ સારો અભ્યાસ થાય એમ ખોટી વાતનો અભ્યાસ થઈ જાય, એમ એને પછી નિત્ય એ જ અભ્યાસ. કોઈ મળે એમાં કોઈ સ્વામિનારાયણ ના મળે તો ચાલુ જ કરી દે, અને કોઈ નીકળે ને તો બીજાને પણ એની જ વાત કરે. પછી તો અભ્યાસ થઈ ગયો, એટલે નિત્ય નિંદા કરવાનો અભ્યાસ પછી, એટલે એ ધ્યાન રાખવું પડે. જો ખોટું ડિરેક્શનમાં એ વૃત્તિ લાગી ગઈ તો પછી નિત્ય એ પ્રકારનું થઈ જાય, અને સારી દિશામાં લાગે તો સારી પ્રકારનો અભ્યાસ થાય. અમે આને નિંદાનો અભ્યાસ પડી ગયો શોભારામને, તો નિત્ય ભગવાનનો અને સંતોનો અને સત્સંગનો કોઈ કરતો હોય તો એનો એની નિંદા કર્યા કરે, એનો દ્વેષ કર્યા કરે. પછી એક દિવસ ભગવાનના સંતો ત્યાં આવ્યા હશે બુરહાનપુર, એટલે કોઈ સમજાવીને કેટલું કરીને બે ભાઈ કીધું કે એકવાર તો મંદિર આવે સ્વામિનારાયણના દર્શન કર, સંતો આવ્યા છે સંતોના દર્શન કર, એટલે કેટલું કરીને કે લઈ આવ્યા હશે, સંતો પાસે લાવ્યા. સંતોએ પછી સંતે વાત કરી હતી સારી, તે તો વાત અહીંયામાં ન ધારી. સંતોએ કેટલી વાત કરી કે ભાઈ આ તો ભગવાનનું ભજન તું કરે કે ના કરે, પણ જે કરે છે એનો દ્વેષ કરવો, ભગવાનની નિંદા કરવી, એનાથી તને શું ફાયદો છે. જે ભજન કરે છે ને શાંતિથી કરવા દે, તારે કરવું હોય તો તું કર, ના કરવું હોય તો કંઈ નહીં, પણ આવી રીતે દ્વેષમાં ના પડીશ, એનાથી તો તને કેટલું પાપ લાગશે ને યમપુરીમાં તારે એનો માર ખાતા પણ અંત આવશે નહીં. આવી રીતે ઘણું સમજાયા સંતોએ, પણ પેલા ભાઈ કંઈ માન્યા નહીં, એ તો વાત અહીંયામાં ધારી. અને સંતોએ કેટલા યમપુરીના દુઃખ વર્ણન કર્યું કે આવું કરવાથી તો યમપુરીમાં યમદૂત તો તને માર મારીને એટલો મારશે કે એનો માર ખાતા અંત આવશે નહીં, પછી પસ્તાવાનો વારો આવશે ને પછી તમારી પાસે ટાઈમ પણ હશે નહીં. સુણી તરત થઈ ત્યાં સમાધિ, જઈ દીઠી જમ પૂરી બાધી. ઠામો ઠામથી ઉઠ્યા જમ, દેવા લાગ્યા છે માર વિષમ. અતિ મારે બોલે મુખ એમ, પાપી સત્સંગીને પીડે કેમ.
તેનું ફળ સર્વે તને દેશું, તારો મારી તારો મારી મારી જીવ લેશું. સંતોએ તો જમપુરીના દુઃખો ઘણા વર્ણન કર્યા, પણ આને કોઈ વાત હૈયામાં આવી નહીં. એણે કીધું કે આ જમપુરી બમપુરી તો તમે બધું ખાલી બનાવી દીધું છે લોકોને ડરાવવા માટે, ખાલી ખોટા બીક બતાવો છો, પણ કાંઈ છે નહીં. જમપુરી કે સ્વર્ગ નરક કોણે જોયું છે? ખાલી વાતો કરીને લોકોને બિવરાવો છો. આવી રીતે સંતોની વાત પણ આના શોભારામના માન્યામાં આવી. એટલે સંતોએ તો પછી જે કંઈ કર્યું ત્યાંને સમાધિમાં પછી જમપુરી દેખાડી. આ ભાઈ ગયા જમપુરીમાં, સુણી તરત થઈ ત્યાં સમાધિ, જઈ દીઠી જમપુરી બાંધે, એટલે આખી જમપુરી દેખાડી. અને એ કેટલાય બધા યમપુરીમાં અંદર યમદૂતો, અને યમદૂતોએ જ્યાં આને જોયો ત્યાં બધી બાજુથી યમદૂતો ભેગા થઈને ઘેરી વળ્યા આને. અને બરાબર પછી તો યમદૂતોએ માર માર્યા, દેવા લાગ્યા છે માર વિષમ ચારે બાજુથી, કે ભાઈ આને આપણી કંઈ પડી જ નથી. એટલું સમજાવે છે સંતો તો એ માનતા નથી. એટલે પછી તો યમદૂતોએ ચારે બાજુથી લઈને બરાબર આ શોભારામને થોડો માર માર્યો છે. અને પછી કહેતા જાય છે યમદૂતો, અતિ મારે બોલે મુખ એમ, પાપી સત્સંગીને પીડે કેમ. કે શા માટે સત્સંગીઓને પીડે છે? ભગવાન સ્વામિનારાયણના સત્સંગીઓ છે અને શા માટે એની નિંદા કરે છે અને મારે છે શા માટે? એનું ફળ તો તને આજે બરાબર આપવું છે કે તે લોકોને માર્યા છે ને, હવે તને ખબર પડે એમ કરીને યમદૂતોએ ચારે બાજુથી બરાબર શોભારામને માર માર્યો છે. એમ એમ દીધો દંડ ઘડી ચાર, પછી આવ્યો સમાધિથી બાર. આવી કહી સંત યાગે વાત, આજ થઈ તી જીવની ઘાત. યમદૂતો કે ત્યાં સુધી જે સત્સંગીઓને પીડા છે એટલે એના ફળ રૂપે આજ તો તને મારી મારીને તારો જીવ લીધા વગર છોડવાના નથી, એમ કરીને બરાબર મેથી પાક માર્યો. અચ્છા શોભારામને પછી તો શું થાય? ત્યાંથી તો ઘણી બૂમો પાડી કે છોડો છોડો, હવે આવું ફરી કરીશ નહીં. પણ એવી રીતે જ કેટલા વાર સુધી માર્યો હતો કે એમ દીધો દંડ ઘડી ચાર, પોણા બે કલાક સુધી બરાબર ત્યાં ઉપર પ્રેક્ટિકલ કરાવી દીધું એમને, કે આ બધું સાચું છે કે ખોટું છે તને ખબર પડે, તું ના પાડતો હતો ને. અને પછી તો યમદૂતોએ કીધું કે હવે આને છોડી, આને ખબર તો પડી કે યમદૂત યમપુરી છે કે નહીં, સાચું પ્રેક્ટિકલ કરાવીને પછી પાછો સમાધિમાંથી બહાર આવ્યો. અને સંતો આગળ બે હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યો કે મને બચાવો બચાવો બચાવો, હવે હું ફરી આવી રીતે કરીશ નહીં, આ યમદૂતો થકી છોડાવો, આ તો બધું સાચું છે, હું અત્યાર સુધી બધું ખોટું માનીને જે સ્વામિનારાયણનો દ્વેષ કરતો હતો, સત્સંગીઓનો દ્વેષ કરતો હતો, નિંદા કરતો હતો, મારતો હતો, હવે મને છોડો, આજ પછી હું આવું કરીશ નહીં. એને સ્વામિનારાયણ સાચા અને એના સંતો ભક્તોએ સાચા, હું આજ સુધી જે કરતો હતો એ બધું ખોટું હતું. આવી રીતે સંતો પાસે માફી માગી કે આજ તો મારો જીવ આ જમદું તો લઈ લેજો, તમે મને પાછો અહીંયા ના લાવ્યા હોત તો. હવે જ્યાં લગી રહે મારા પ્રાણ, ન કરું સતસંગના કુવખાણ. ત્યારે સંત કહે સારું ભાઈ, હવે બેસ તું સમાધિ માઈ. સંતોને પ્રાર્થના કરી કે હવે જ્યાં સુધી મારો પ્રાણ રહેશે, મારું જીવન રહેશે, ત્યાં સુધી ક્યારેય કોઈ સત્સંગના કે કોઈ સ્વામિનારાયણના ભક્તના કે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈની હવે નિંદા કરીશ નહીં, અને હવે મને માફ કરો. ત્યારે સંતોએ કીધું સારું, હવે ફરી પાછા આંખો બંધ કરીને ભગવાનની મૂર્તિ સંભાળીને ભગવાનનું ધ્યાન કરો સ્વામિનારાયણ. આવી રીતે સંતોએ શોભારામને કીધું. ત્યારે શોભારામ ફરી પાછો બે હાથ જોડીને ધ્યાનમાં બેઠો છે. પછી બેઠો ધ્યાને શોભારામ, દીઠા હરીને હરીના ધામ. પામ્યો સુખ સમાધિ માયતી, જોઈ સ્વામી શ્રીજીની મૂર્તિ.
रह्यो प्रभु पासे बहुवार, पछी आव्यो समाधि थी बार। आवी कही छे सर वेवात, कहे स्वामी में निरख्या साक्षात। संतोए कीधु कि हवे फरी पाछो भगवान ने संभारी फरी ध्यान में बेस। शोभारंभ पछी भगवान की मूर्ति संभारी फरी ध्यान में बेसीन भगवान स्मरण करवा लाग्यो। त्यारे संतोनी कृपा थी आने फरी समाधि थई। अने पछी फरी क्यां गयो तो अक्षरधाम में गयो। अक्षरधाम में महाराज दिव्य तेजनी मध्य दिव्य सिंहासन पर महाराज ने बिराजमान जोया। महाराज मंद मंद हास्य, अनेक मुक्तों महाराज ने आजूबाजू महाराज दर्शन स्तुति विविध प्रकारना उपचारों थी भगवान की पूजा करे। आवा दिव्य दर्शन कर्या, पहला जमपुरी जोई, पछी भगवान अक्षरधाम जोयु। अक्षरधाम दिव्य सुख की अनुभूति भगवान करावी, संतोए करावी। અને અક્ષરધામમાં કેટલી વાર સુધી રહ્યો પ્રભુ પાસે બહુ વાર, પછી આવ્યો સમાધિથી બહાર। આવી કહી છે સર્વે વાત, કહે સ્વામી મેં નિરખ્યા સાક્ષાત। કેટલો ટાઈમ સુધી અક્ષરધામમાં સમાધિમાં મહારાજના દિવ્ય સુખને ભોગવીને અનેક મુક્તોના દર્શન કરીને અક્ષરધામના અનુભૂતિ કરીને પછી પાછા સંતોએ સમાધિમાંથી બહાર લાવ્યા અને પછી અક્ષરધામનું વર્ણન કર્યું કે ઓહો આવું દિવ્ય અક્ષરધામ, આવા મહારાજ મુક્તો, આવું દિવ્ય સુખ તેજ તેજની મધ્યે, આવું સુખ તો ક્યારેય જોયું કે અનુભવ્યું કે સાંભળ્યું નથી। એટલે આવી રીતે સંતોએ એને બે વસ્તુ બતાવી દીધી, યમપુરી બતાવી અને અક્ષરધામે બતાવ્યું, એક સાથે બે। આવું ન દીઠું ને ન સાંભળ્યું, અતિ મોટું સુખ મને મળ્યું। હું તો પામ્યો આનંદ અંગ, કહે ધન્ય ધન્ય સતસંગ। શોભારામ કે આવું તો મેં આજ દિવસ સુધી ક્યારે સાંભળ્યું કે દીઠું કે જોયું પણ નથી। આ તો અતિ મોટું સુખ, આવું સુખ તમારી કૃપાથી મને તત્કાળ મળ્યું, માટે મારા મોટા ભાગે છે। હું તો પામ્યો આનંદ અંગ, કહે ધન્ય ધન્ય સત્સંગ। આ સત્સંગની અંદર આવી દિવ્યતા છે, આવું સુખ છે, આવો મહાન સત્સંગ છે, આ તો મને આજ સુધી ખબર હતી નહીં। આજે તમે મને એ દિવ્યતાના પણ દર્શન કરાવ્યા અને નરકના પણ દર્શન કરાવ્યા, બે વસ્તુ પ્રેક્ટિકલ બતાવી દીધી। અને આજે જો એ પ્રેક્ટિકલ બતાવી દે ભગવાન તો બધાય સત્સંગ થઈ જાય। પણ એ તો ભાઈ જ્યારે ભગવાન હોય અને ભગવાન ઈચ્છા કરે ત્યારે થાય, પણ આજે શાસ્ત્ર દ્વારા, સંતો દ્વારા, કથા દ્વારા આપણને સમજાવે છે, પણ જીવને એ વસ્તુની હા પડતી નથી। જીવને તો એમ છે કે ભાઈ જ્યાં સુધી છીએ ત્યાં સુધી મન ભાવ એમ કરી લઈએ, પછી ક્યાં જોયું છે કોઈ, અને પછી શું થશે ક્યાં ખબર છે, એના કરતાં અત્યારે જે છે એ તો કરી લો એમ માનીને જીવ પાપ કરે છે। પણ અહીંયા તો સંતોએ શોભારામને નરકય બતાડ્યું, નરકનો મારે ખવડાયો બરાબર, અને નરકમાંથી યમપુરીમાંથી આવ્યા પછી પાછું અક્ષરધામમાંય મોકલ્યા, બે વસ્તુ પ્રેક્ટિકલ બતાડી દીધી શોભારામ। અને અક્ષરધામનું સુખ પણ એને અનુભવ્યું, ત્યારે એણે કીધું કે ઓહો આજ સુધી હું જે સમજતો હતો અને જે માનતો હતો એ બધું ખોટું હતું, અને આ સત્સંગ તો આવો દિવ્ય મહાન અને એનું સુખ આટલું અલૌકિક છે એ મને આજે ખબર પડી। આ સત્સંગને ધન્ય છે, ભગવાનને ધન્ય છે, આ સત્સંગી સંતો ભક્તોને ધન્ય છે। હું તો પામ્યો પરચો આજ, મને મળ્યા પ્રગટ મહારાજ। લો મને સાક્ષાત ભગવાનના આજે દર્શન થયા, ભગવાન મળ્યા, માટે આજથી હવે હું આ સત્સંગને અંગીકાર કરું છું અને ક્યારેય જીવમાં જડીને રાખીશ, હવે આ સત્સંગને ક્યારેય છોડીશ નહીં। આવી રીતે મહારાજે સંતો દ્વારા આ શોભારામને બંને વસ્તુની દર્શન કરાવ્યા અને સત્સંગી કર્યા, યમપુરી પણ દેખાડીને ધામ પણ દેખાડ્યું। વળી ભૂરાનપુર ને માઈ, રહે દ્વિજ નારાયણજી ત્યાંઈ। તે તો આવ્યો તો ઉદ્યમ કાજ, ગુજર ધર માહી દ્વિજ રાજ।
तिया मळी गयो सत्संग धार्या नियम सर्वे शुभयंग पछी थया थोड़ा घणा दन आवी अवधिये त्यागी उतन त्यारे तेड़वाव्या महाराज गयो ब्रह्म मोले द्विजराज। स्वामी कहे छे बुरानपुर नी अंदर ज ब्राह्मण ज्ञाति नी अंदर नारायण जी करीन एक ब्राह्मण हतो बुरानपुर नी अंदर। पछी कामकाज प्रसंगे व्यवहार धंधा ने कारणे बुरानपुर थी ए गुजरात बाजू आवेलो અને ગુજરાતની અંદર આવીને પોતાનો કામ ધંધો કરતો હશે એમાં કોઈ ભગવાન સ્વામિનારાયણના ભક્તો સંતોને અને યોગ થયો અને એના યોગ દ્વારા પોતાને કંઈ સત્સંગ હતો નહીં પણ એ સંતો ભક્તોના યોગથી અને ભગવાન સ્વામિનારાયણની અંદર પ્રતીતિ આવી અને પછી ભગવાન સ્વામિનારાયણનો ભક્ત થયો અને ભક્ત થઈને ભગવાનનું ભજન ભક્તિ ઉપાસના કરવા લાગ્યો અને ટૂંક સમયમાં તો એનો અંતકાળ આવ્યો નારાયણજીનો ગુજરાતમાં જ અને ભગવાનનો આશ્રિત થયેલો સત્સંગી હતો નિયમ ધર્મ પાળતો હતો આજ્ઞા ઉપાસના હતી દ્રઢ મહારાજ અંતે એને એનો જ્યારે અંત સમય આવ્યો ત્યારે ભગવાન એને વિમાનમાં બેસાડીને પોતાના દિવ્ય અક્ષરધામમાં લઈ ગયા। હવે પાછળ શું થયું એ કથા અમે સ્વામી આમાં કહે છે તેનો સુત હરિ રામ એક હતો ઘરે નાનકડો છે એક તેને પણ થયો સતસંગ થઈ સમાધિ પલટ્યું અંગ। એનો જે નાનો છોકરો હતો નારાયણજીનો એનું નામ હતું હરિરામ એ તો નાનો હતો પણ એને પિતાના સંસ્કારના યોગે કરીને એને સત્સંગ નાનપણથી જ હતો બાળપણથી જ હતો અને ભગવાનનું ભજન કરતો હતો નિર્દોષ બાળક અને ભગવાનની અંદર એની હિત વૃત્તિ ચોંટી ગયેલી ભગવાનનું અનન્ય ભાવથી ભગવાનનું ભજન કરે અને એમ કરતાં કરતાં તો એને સમાધિ થવા લાગી નાનો બાળક પણ ભગવાનના પ્રતાપે અને એની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં એવી લાગી ગયેલી કે એને બાળપણમાંથી જ સમાધિ થતી અને ભગવાનના દિવ્ય અક્ષરધામમાં જઈને ભગવાનના મુક્તોના ધામમાં મહારાજના દર્શન કરી આવતો આવો એ બાળક હરિરામ। ગયો દેહ તજી બ્રહ્મ મોલ ત્યાં દીઠું છે સુખય તોલ દીઠા ત્યાંના સર્વે રહેનાર દીઠો પોતાનો તાત તેવાર। લો અક્ષરધામમાં જાય તો અક્ષરધામના દિવ્ય સુખોને અનુભવે ત્યાં કેવું જોયું તો કે અતોલ સુખ સુખ સુખને સુખ જોયું ત્યાં અનંત સુખની અંદર મુક્તો મહારાજ આ એના દિવ્ય દર્શન કરે દીઠા ત્યાંના સર્વે રહેનાર અનંત મુક્તોને પણ ત્યાં એણે જોયા એની સાથે સાથે એના જે પિતા નારાયણજી એ જે ત્યાં ગયેલા એને પણ એણે જોયા પછી શું થયું તો કે તાત સુત મળ્યા માહો માઈ એવું દીઠું છે સમાધિ માઈ જ્યારે આવ્યો સમાધિથી બાર એ વાત કરી છે તે વાર। અક્ષરધામમાં એણે એના પિતાને પણ જોયા અને બંને ભેગા થઈને વાતચીતો પણ કરી કે ઓહો પિતાજી તમે અહીંયા છો તો કે હા છો અહીંયા તો મહારાજને મુક્તોના મધ્ય રહીને મહારાજનું સુખ અનુભવીએ છીએ અહીંયા તો સુખ સુખને સુખ છે માટે તું પણ ભગવાનનું ભજન કરજે મહારાજની આજ્ઞા ઉપાસના પાળજે તું પણ અંતે અક્ષરધામમાં આવીશ આવી બધી વાતચીત સંવાદો કર્યા મહારાજના મહિમાની અક્ષરધામના વર્ણનની સુખની એકબીજાએ વાતો ચીતો કરી અને કેટલો જ ટાઈમ પછી અક્ષરધામમાં રહીને છોકરો પાછો સમાધિમાંથી બહાર આવ્યો એણે તો પોતાના માતાને આજુબાજુના લોકોને બધાને વાતચીત કરી મેં તો અક્ષરધામમાં આવા દર્શન કર્યા મહારાજના અનંત મુક્તોના દર્શન કર્યા પિતા પણ ત્યાં મને મળ્યા અને ત્યાં અમે પણ વાતચીતો કરી સત્સંગ કર્યો અને પાછા આવ્યા આવી બધાને વાત કરે છે।
सतसंगी ये मानुते सत्य कहे कुसंगी सर्वे असत्य अमेन मानिए ये निवाण्य मानिए जारे मळे ये धाण। लो आ सत्संगनी अंदर મહારાજના આ દિવ્ય સત્સંગની અંદર આવા નાના છોકરાઓ પણ મહારાજની કૃપાથી અક્ષરધામમાં મહારાજના દર્શન કરીને સમાધિ કરીને પાછા આવ્યા વાતો કરતા, એટલે ગુણાદિત્યાનંદ સ્વામી કીધું કે પૂર્વેના અવતારની અંદર જે સામર્થ્ય હતી એના કરતાં તો આજના સત્સંગીના છોકરાઓની અંદર પણ અપાર સામર્થ્ય છે. પણ આવો નાનો બાળક આવી વાત કરે કે હું અક્ષરધામમાં જઈને મહારાજના દર્શન કરીને મુક્તોના દર્શન કરીને પિતાને મળીને આવ્યો, જેના પિતા દેહ છોડીને જતા રહ્યા, તો કોઈ વાત કઈ રીતે માને? એમાં સત્સંગી ભક્તો હતા એને તો વાત સાચી લાગી, એણે તો વાત માની. અને આજે તો આપણે સત્સંગીમાં કોઈ કહીએ તો એને વાત ના મને કે ભાઈ શું કહીશ. પણ સત્સંગીઓએ તો માન્યું કે સાચી વાત છે. પણ જે કુસંગી લોકો હતા જેને સત્સંગ હતો ને, એ લોકો કે આ તો બધી વાત ખાલી છોકરો છે, ખાલી ગપ ગોળા ચલાવે છે, આમાં શું સાચું હોય, આમાં તો બધું ખાલી ખોટું બકે છે, બાકી કે સાચી વાત છે ને એમાં તો જો એંધાણ આપે કે આમ ચોક્કસ પુરાવો આપે તો વાત સાચી, મને એમને એમ કઈ રીતે માનીએ. પછી એ લોકો કહે છે, વારુ સમાધિ માહી તું જઈ પૂછીએ વાત તે આવલઈ, તારો તાતને અમે બે ભાઈ ગયા તા બીજા ગામડા માઈ, શિયે કામે ગયા તા ત્યાં શું થયું કે જે જઈ મને એ પૂછ્યું. પછી હરિરામે સમાધિ કરી ગયો બ્રહ્મ મોલ માહી ફરી. જે બીજા કુસંગી લોકો હતા એણે કીધું કે જો બધું સાચી જ વાત કરતો હોય ને અક્ષરધામમાં જઈને તારા પિતાને મળતો હોય તો તું ફરી સમાધિમાં જા ને તારા પિતાને અમે જે વાત પૂછીએ છીએ એ વાત પૂછી ના આવે તો અમે માનીએ. કે શું વાત પૂછવાની છે? બાકી કે તારા પિતા અને અમે બે ભાઈ, પેલા કુસંગી હશે બે ભાઈ એની વાત કરે છે, એને નામ આગળ આવશે. સ્વામી કે તારા પિતા ને અમે બે ભાઈ બીજા ગામડે ગયા હતા, એક ગામડે રાતના સાંજના, એ શા કામે ગયા હતા, કયા ગામે ગયા હતા અને ત્યાં જઈને શું થયું હતું એ બધી વાત તારા પિતાને પૂછીને આવ, અને જો તું વાત મને કર અને અમે સાચી લાગે સાચી હશે તો અમે માનીએ કે તું સમાધિમાં જાય છે ને તારા પિતાને મળે છે. અને આ ભાઈ તો પાછા ભગવાનનું ભજન કરતા આંખો બંધ કરી, ત્યાં તો એ ભગત સમાધિમાં બાળક હરિરામ નાનો બાળક. પછી હરિરામે સમાધિ કરી ગયો બ્રહ્મ મોલ માહી ફરી, નારાયણજી જે એનો તાત તેને આગળ જઈ કહી વાત, મિત્ર તમારો વૈકંઠ રામ તેનો ભાઈ જ્ઞાનેશ્વર નામ, તેણે પૂછ્યું છે પ્રશ્ન તે એમ અમે જ્ઞાતા બીજે ગામ કેમ, ત્યારે નારાયણ કહે તાત તેની કહું તને સર્વે વાત. નાનો બાળક હરિરામ મહારાજનું ભજન કરતાં કરતાં પાછો ફરી અક્ષરધામમાં ગયો, અક્ષરધામમાં મહારાજના મુક્તોના દર્શન કરીને પિતાને મળ્યો અને પિતાને જઈને બધી વાત પૂછી કે નીચે તમારો મિત્ર વૈકંઠરામ એણે એક પ્રશ્ન પૂછ્યો છે તમારા માટે, કે શું વાત છે? કે એણે પૂછાયું છે કે વૈકંઠરામને એનો ભાઈ જ્ઞાનેશ્વર અને તમે ત્રણેય કંઈ બાર ગામ ગયા હતા સાંજના પ્રસંગે, અને બહાર શા કયા ગામ ગયા હતા, શા કામ માટે ગયા હતા અને ત્યાં શું થયું હતું એ બધી ઘટના પૂછી છે. એ કંઈ વાત માનતા નથી કે સ્વામિનારાયણનું કે આવી રીતે અક્ષરધામમાં જાય ને, એને વાત સત્ય લાગતી નથી. ત્યારે એનો પિતા હરિરામના પિતા નારાયણજી કહે છે કે એની બધી વાત કહું છું, એ શું પ્રસંગ બન્યો તો સાંભળ કહે છે.
गाम नामे बदलपुर माई ज्ञाता पोंक खावा सारू त्याई पोंक खाई पाछाय मे वळ्या त्यारे वाट माही भील मळ्या तेणे वस्त्र लीधा सर्वे लूटी देजे एंधाणी ये जई मोटी। હરિરામના પિતા નારાયણજી કહે છે કે સાચી વાત છે, વૈકંઠરામ જ્ઞાનેશ્વર અને હું અમે ત્રણેય એને કહેજે કે બદલપુર નામના ગામે અમે ત્રણેય ગયા હતા। શા માટે ગયા હતા? તો કે પોંક ખાવા સારું ગયા હતા ત્રણેય જણા। નક્કી કર્યું કે ચાલો પોંક ખાવા જઈએ અને ગામ ગયા બદલપુર ત્રણેય જણા। પોંક કંઈ ખાતો પણ પોંક ખાઈને જ્યારે પાછા વળતા હતા પાછા પોતાના ગામ ત્યારે શું થયું? તો કે રસ્તામાં ભીલ લોકો મળ્યા અને ભીલોએ શું કર્યું? તા કે બધાએ વસ્ત્રો અમારા અમારી પાસે જે કંઈ પૈસા હતા એ શોધ્યા પણ કંઈ થોડા ઘણા મળ્યા, વધુ મળ્યું નહીં। એટલે પછી તો એણે અમારા બધા વસ્ત્રો પણ લઈ લીધા અને અમને તો નિર્વસ્ત્ર કરી દીધા અને પછી તો અમારે રાતે એવા ને એવા કપડાં વગર પાછું ઘરે આવવું પડ્યું હતું, એવી પોઝિશન થઈ હતી। એ બધી વાત હવે તું નીચે જઈને એ લોકોને કરજે એટલે વાત સાચી માનશે। જે જે તેણે વસ્ત્ર લીધા સર્વે લૂટી દેજે એંધાણી એ જઈ મોટી પછી સમાધિથી આવી બાર કરી વાત એ સર્વે તે વાર। જે જે વીતી એ ત્રણ ને વાત કહી એંધાણી દઈને સાક્ષાત ત્યારે વૈકંઠ રામે વિચાર્યું સત્ય વાત એ મન ધાર્યું। પેલો નાનો બાળક હરિરામ તો સમાધિમાંથી પિતા પાસે બધી વાત સાંભળીને પાછો આવ્યો, સમાધિમાંથી જાગીને બધાને વાત કરી કે ઓકે તમારો મેસેજ લઈ આવ્યા છીએ, તમે ક્યાં ગયા હતા અને શું કર્યું તું સાંભળો, કે મારા પિતાએ વાત કરી તમે ત્રણેય જણા આવી રીતે આવો આવું બધું બન્યું હતું, પોંખ ખાવા ગયા હતા અને પોંખ ખાઈને પાછા આવ્યા ને રસ્તામાં ભીલો મળ્યા ને વસ્ત્ર લઈ લીધા ને ત્યારે પહેલાં કંઈક બરાબર હવે આગળ વાત કરીશ નહીં, જે થયું તે બધું અમને સમજણ પડી ગઈ, કારણ કે આગળ વાત કરે તો બધાને ખ્યાલમાં આવી જાય। એટલે આ લોકોએ કીધું કે હવે આગળ વાત ના કરીશ। વૈકંઠરામને થયું કે આટલો નાનો બાળક આવી રીતે વાત બને આ તો બધું અશક્ય છે, પણ આ વાત તો સત્ય છે, આ વાતની અમને ત્રણ સિવાય કોઈને ખબર હતી નહીં, અમે ત્રણેય નક્કી કર્યું હતું કે આ વાત કોઈને કરવી નહીં, આ બાળક તો આટલી વારમાં પૂછીને આવી ગયો, ચોક્કસ આ ભગવાનના પ્રતાપે પોતાના પિતાને જે અક્ષરધામમાં ગયા છે ત્યાં મળીને વાત પૂછીને આવી ગયો। જ્ઞાનેશ્વર રહ્યો ગમ ખાય આ વાત કેમ ખોટી કહેવાય, સાચા સત્સંગી સાચા સંત સાચા સ્વામી પોતે ભગવંત। લો જ્ઞાનેશ્વર ને વૈકુંઠરામ બંનેને લાગ્યું ઓહો આ વાતને કેમ આપણે ખોટી કહેવી, આટલો નાનો બાળક આ જાય છે પિતાને મળે છે અક્ષરધામમાં જાય ભગવાન પાસે જાય, નક્કી આ સત્સંગ સાચો એના ભગવાન સાચા એના સંતો સાચા એના ભક્તો સાચા, કે આટલા નાના બાળક પણ ભગવાનનું ભજન સ્મરણ કરતાં કરતાં ભગવાન સુધી ભગવાનના ધામમાં જાય, આ વાતને ખોટી કહી શકાય નહીં। બંને ભાઈઓ આ નાના બાળકને પગે લાગ્યા કે આ તો દિવ્ય અને અલૌકિક વાત છે, આ વાત આ કળિયુગમાં કેવી રીતે બને। એમ કહી સંત પાયન મ્યા કરજો મહારાજ યમ પરક્ષમા, તમારી સર્વે સાચી છે વાત અમે પામ્યા પરચો સાક્ષાત। લો ભગવાનને નમસ્કાર કર્યા, સંતોને પગે લાગ્યા અને કીધું કે અમને માફ કરજો, અમે તમારા આ નાના બાળક ઉપર આવી રીતે શંકા કરીને એને અમે સાચી ના માની શક્યા અને અમે આવી પૂછવાની વાત કરી, અમારી કંઈ ક્ષમા થઈ હોય તમને માફ કરજો, તમારી વાત સાચી છે અને અમે તો આજે તમારા થકી આ સાક્ષાત પરચો પામ્યા છીએ,
માટે અમને પણ તમારા આશ્રિત કરો, ને એ બંને પણ ભગવાનના આશ્રિત થયા, ભગવાનને સાચા જાણ્યા, સત્સંગને સાચો જાણ્યો, દિવ્ય જાણ્યો, અલૌકિક જાણ્યો, અને બંને ભાઈઓ એ પણ ભગવાનના સત્સંગી થયા. એમ બહુ બહુ ચમત્કાર થાય બુરાન પૂર મોજાર, કેતા લખતા ન આવે અંત, એમ પરચા થાય છે અત્યંત. પળે પળે કરે હરિસાય, નિત્ય પ્રત્યે સત્સંગ માય, તેણે મગન રહે નર નાર, કહે નિષ્કુળાનંદ નિરધાર. સ્વામી કહે છે આવી રીતે અનેક અનેક ચમત્કારો મહારાજે બુરાનપુરની અંદર ત્યાંના ભક્તોને જણાવ્યા છે. દૈહિક રીતે આ બધા ભક્તો કેટલાય દૂર રહેતા, પણ આવા પ્રસંગો દ્વારા બધાએ ભક્તોને થાય કે મહારાજ આટલા દૂર હોવા છતાં પણ પળે પળે આપણી ભેગા રહે છે, અને બધાને એમ જ ભગવાન પોતાની પાસે જ અનુભવાતા હતા. એટલે આવા નાના બાળક પણ ભગવાનના પ્રતાપે સમાધિમાં જઈને ભગવાન સુધી જતા હતા. સ્વામી કે દરેકની વાતો લખતા પાર આવે એવો નથી, આ તો કિંચિત થોડી બુરાનપુરના બે ત્રણ ભક્તોની લખી છે. એવી રીતે તો ભગવાન પોતાના આશ્રિતની, પોતાના ભક્તની પળે પળે અને નિત્ય સહાય કરવા ભગવાન તત્પર ને તૈયાર રહે છે અને સહાય કરે છે. અને એવી રીતે ભગવાન જ્યારે પોતાનું દિવ્ય અલૌકિકપણું બતાવે છે, એ સાંભળીને અનુભવીને એ સંતો એ ભક્તો પણ નિત્ય ભગવાનની અંદર મગ્ન અને મહારાજના એ અહોભાવની અંદર ગરકાવ રહીને ભગવાનનું નિત્ય ભજન સ્મરણ કરે છે. આવી રીતે નિષ્કુળાનંદ સ્વામી આ પરચા પ્રકરણ 152મું અહીંયા પૂરું થાય છે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીજી મહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે 152મું પ્રકરણ. હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરિકૃષ્ણ મહારાજની જય.